હવે હું દાવો છો 10 ગ્રામ. 10 ગ્રામ એ ચીનનો પ્રાચીન કોયલો છે. 10 ગ્રામના ટુકડાઓમાંથી આપણે પ્રાણીઓના, માણસોના અને વસ્તુના ઘણા આકારો બનાવી શકીએ છીએ. પુસ્તકના પાછળના ભાગે આ આકૃતિ બતાવ્યા પ્રમાણે એક ચોરસ તમને મળશે. તેમને કાળજીપૂર્વક ટુકડા કાપો. આ 5 ટુકડાઓનો સમૂહ ટુકડાઓને 10 ગ્રામ કહેવાય છે. નીચે આકૃતિઓ બનાવવા માટે 5 ટુકડાનો ઉપયોગ કરવાનો છે. આ 5એ 5 ચોરસના ટુકડાઓ અલગ અલગ આપશે, બરાબર. એમાંથી જો તમે પર્વત બનાવી શકો, આ રીતના પક્ષી બનાવી શકો, હંસ બનાવી શકો, મોરનું મોઢું બનાવી શકો, આવી પ્રવૃત્તિઓ તમારે કરવાની. તમારા સમૂહમાં કેટલા ત્રિકોણ છે, તેઓ બધા એક સમાન છે, શોધી કાઢો. તો અમારા સમૂહમાં કુલ 3 ત્રિકોણ છે, તે બધા એક સમાન માપના છે, તો ના. હવે નીચેના આકારો મેળવવા માટે 10 ગ્રામના સમૂહમાં રહેલા 2 નાના ત્રિકોણનો ઉપયોગ કરવાનો છે અને આકૃતિ બનાવવાની છે. 10 ગ્રામ સમૂહમાં રહેલા કયા બે ટુકડાઓ બરાબર એક સરખા છે, તો 2 અને 5 નંબરના જે ત્રિકોણ છે એ 2 માપ સરખા છે. સમૂહમાંથી 4 અને 5 નંબરના ટુકડા લો. ત્રિકોણની કઈ બાજુ ઉપર બીજો ટુકડો જોડી શકાય છે તે શોધી કાઢવાનું છે. આ ટોટલી પ્રવૃત્તિમય આમાં છે. ગાણિતિક પ્રક્રિયાઓ કરતાં પ્રવૃત્તિમય ચિત્રાત્મક વધારે છે, જેથી તમારે દોરીને જ કરવું જોઈશે કે ટુકડાઓની નીચેની જોડણીઓ મેળ ખાતી અનુરૂપ બાજુઓ શોધવાની છે. તો પહેલો બીજો ટુકડો, બીજો ચોથો, આ બધા પેજ નંબર 66 ઉપર આકૃતિ જોઈ અને તમારે પ્રવૃત્તિ કરવાની છે. હવે આપણે 7 ટુકડાનો 10 ગ્રામ જોયેલો, 5 ટુકડાનો હતો ને, હવે આ 7 ટુકડાનો. અહીં 7 ટુકડાનો 10 ગ્રામનું ચિત્ર છે. તમે તેને કેટલા રસપ્રદ આકારો બનાવવા માટે કાપી શકો અને જુદી જુદી રીતે તેમને સાથે મૂકી શકો એ આપણે પ્રવૃત્તિ કરવાની છે આગળ. હવે આવા આકારો બનાવવાનો પ્રયત્ન કરવાનો, બરાબર. હા, મીંદડી જેવો આકાર છે, બિલાડી જેવો. હવે માત્ર અહીં લખેલ ટુકડાનો ઉપયોગ કરી જ આકારો બનાવવાનો કરવાનો છે. માત્ર ત્રિકોણનો ઉપયોગ કરવાનો છે આ રીતના. પછી બીજામાં 1, 2, 3 અને 5 ટુકડાનો ઉપયોગ કરીને આ રીતના લંબચોરસ બનાવવાનો છે. માત્ર 2 ત્રિકોણનો ઉપયોગ કરીને ચોરસ બનાવવાનો છે. 1, 2, 3, 4, 5 ટુકડાનો ઉપયોગ કરીને પણ ચોરસ બનાવવાનો છે. આ દરેક પ્રવૃત્તિ તમારે વ્યવસ્થિત કરવાની રહેશે. હવે વણાટની પેટર્ન એટલે ભાત. અંકિત અને સોનુ તેમની કાકી સાથે બજારમાં ગયા. તેમણે ઘણા ગાલીચા જોયા. જો વાહ, ઘણા બધા રંગો છે આમાં, તો ગાલીચામાં તો ઘણા બધા આકારો છે. વર્તુળ, ત્રિકોણ અને ભાત જુઓ, એની વક્રાકાર પણ છે. આ કિનારીઓ ઘણા ભૌમિતિક આકારો ઓળખી શકશો તમે. ત્રિકોણ છે, સ્ટાર છે, વક્રાકાર છે. તમારા નોટબુકમાં એ દોરો આકારો. કોઈ ભાતમાં કોઈ એક આકાર પુનરાવર્તિત થતો છે તો કયો કયો, તો એમાં ચેક કરો. તો વર્તુળ છે, એ દરેકમાં વર્તુળ આપેલું છે, બરાબર. એ રૂપ રિપીટ થતો, પુનરાવર્તિત થતો આકાર છે. આકાર શેના બને છે? વક્રરેખા, સીધી રેખા, વક્રરેખા અને સીધી રેખા બંનેથી. તમારા કપડાં, તમારી માતાની સાડી, શાલ, ગાલીચા અને સાદડી તરફ જુઓ. તેમાં પણ કેટલીક ભાત છે એ ઓળખી તમારા નોટબુકમાં તે દોરવાની છે. હવે ભોયતળિયાની પેટર્ન ભાત, કે જેમાં પેટર્નમાં ભાત જે ડિઝાઇન છે એ ભોયતળિયું તમે જોયું હશે. આવું કે લાદીના વાળ ટુકડા અલગ અલગ ભેગા કરી અને ભોયતળિયું એટલે જમીનમાં ચાલવા માટે આપણે જે ફૂટપારી હોય છે, બરાબર, રોડની આજુબાજુ એમાં પણ આવી લગાડેલી હોય છે, આ ભોયતળિયાની પેટર્ન છે. આ ભાત કેવી બનાવવામાં આવે છે કે તમે જાણો છો? આ ભાત સમગ્ર ભોયતળિયા પર કોઈ પણ જાતની ખાલી જગ્યા સિવાય એકબીજાને બરાબર બંધ બેસતી લાદી પાથરીને બનાવવામાં આવે છે. દાખલા તરીકે લાદીઓનો આકાર જુઓ અને તેઓ એકબીજામાં કેવી રીતના બંધ બેસી જાય તે જુઓ. આની સાથે અહીંયા બંધ બેસી જાય, જુઓ છે ડિઝાઇનમાં. હવે આ રીતના 6 બાજુવાળી લાદી છે, ષટકોણ, બરાબર. તો એમાં કોઈ પણ જાતની ખાલી જગ્યા સિવાય આ આકારને લાદીઓ સંપૂર્ણ ભોયતળિયામાં ઢાંકી શકે છે, જુઓ છે. એકબીજામાં બંધ બેસતી છે, વચ્ચે જગ્યા રહેતી નથી. હવે નીચેનામાંથી જે લાદીઓ ભોયતળિયા પર ભાત બનાવશે તે લાદીઓની ભાત સાથે તમે મેળવી શકશો.
બંધ બેસ તો કરવા માટે લીટી દોરવાની છે, આ રીતના અલગ અલગ ડિઝાઇન બનાવવાની છે બંધ બેસતી લાદીઓમાં. તમે પણ તમારી પોતાની લાદી બનાવી શકો. તમારી ઢબે ભોંયતળિયાને ઢાંકવાની પેટર્ન બનાવવા માટે તમે તેનો ઉપયોગ કરી શકો. પુસ્તકના અંત ભાગમાં તમે આ પ્રકારની કેટલીક લાદીઓ મેળવી શકશો, જેમને તમે કાપી શકશો, છાપ પાડી શકશો અને રંગ પૂરી શકશો. આ રીતના પેલામાં આ રીતે ત્રાસી લાઈનો કરી નાખવાની, બરાબર છે આમ તમે, બરાબર આ રીતના તમે વ્યવસ્થિત ફૂટપટ્ટીથી કરશો તો વ્યવસ્થિત થશે. હવે આમાં ગુલાબી, ઘાટો ગુલાબી એ રીતના રંગ પૂરવાનો જેથી તમે પેટર્ન પૂર્ણ કરી શકશો. હવે પેટર્ન પૂર્ણ કરો. જે પેટર્નમાં 6 બાજુવાળી લાદી હોય એનો ઉપયોગ લેવાય તેવી પાના નંબર 70 પર આવી ભાત ને સરખામણી કરો. આ બે વચ્ચે તફાવત કરો. હવે એક પૂરી નાખો, બરાબર. પછી આખા ખૂણા કેટલા છે આપણે, ખૂણા 1 2 3 4 5 6 7 કોણ, બરાબર 6 ખૂણાઓ છે આપણે. એને રંગવાનું, પછી 2 ખૂણો રાખવાનો. એ રીતના અલગ અલગ ભાત કરી તફાવત મેળવવાનો. ખુશ્બુ ને રહીમ આગ્રામાં રહે છે. એક દિવસ તેઓ તાજમહેલ જોવા ગયા તો ભોયતળિયા નીચે દર્શાવ પ્રમાણે ભાત હતી. જે આ રીતના આ ભાતમાં હું 2 જુદી જુદી લાદીઓ જોઈ શકું છું. એકમાં આવી સ્ટાર ટાઈપ, બરાબર, ને આ રીતના આપણે આકાર જે છે રીતના હું માનું છું કે તે ફક્ત એક જ પ્રકારની લાદીનો ઉપયોગ થયો છે. તમને શું માનો છો, તમારા મિત્રો સાથે ચર્ચા કરો. તમારા અલગ અલગ 2 લાદીઓ છે, જો 1 આ 2 3 4 આ જે અલગ વચમાં સ્ટાર છે એ લાદી છે અને આ પણ અલગ, એટલે 2 2 ભાતની અલગ અલગ લાદીઓ. લાદીઓ વડે ભોયતળિયું ઢાંકવું નીચેના પેટર્નના આ લાદીઓ બનાવવામાં આવી છે. આ પેટર્નમાં 3 પ્રકારના રંગોનો ઉપયોગ કરવામાં આવે છે અને તેને પગથિયા જેવું દેખાય છે. આમ જુઓ ઉપરથી એમ છે એમ સ્ટેપ હોય, 1 2 3 4 એમ પગથિયા હોય એવું લાગે છે. અને આ 2 રંગ આમાં 3 રંગોનો ઉપયોગ કરવામાં, જ્યારે 2 રંગોનો ઉપયોગ કરી પીળા અને વાદળી રંગનો ફૂલ જેવો આકાર કર્યો છે, આ ફૂલ જેવો એ પણ પેટર્ન બની શકે છે. મેં આ આકારની મીઠાઈ પણ જોઈ છે, આમ કીળી ગઈ છે. આ આકારો તમે પણ ભાત દિવાલ પહેરણ ટોપી અને સાદડી પર જોયા. હવે ખજાનાની શોધખોળ. ફ્રેન્ક અને જુહીની મમ્મીએ તેમના બંને માટે આશ્ચર્યજનક ભેટ સંતાડેલ છે, પરંતુ ખજાનાની શોધખોળ મારફત તેઓ ખજાનો શોધી એવું તે ઈચ્છે છે. અહીં તેને કેટલાક સૂચનો લખ્યા છે. તમે જુહીને ફ્રેન્કને પોતાની ભેટ શોધવામાં મદદ કરી શકશો. સૌથી ઊંચા ઝાડની શરૂઆત કરો પહેલાં, પછી ચાલતા રસ્તા પર સીધા જાઓ, પછી 6ઠી લાદીથી ડાબી બાજુ વળો. એટલે સૌથી ઊંચા ઝાડની શરૂઆત કરવાની. આ જીતના લખાણ છે એના ઉપરથી તમને ખજાનો મળી જશે. 6ઠી લાદી ડાબી બાજુ, પછી થોડા ડગલા ચાલ્યા પછી જમણી બાજુએ અને છોડ મળશે. આ છોડનો સૌથી વધુ નજીક રમતા બાળકો પહેરશનો રંગો. છોડથી ફરી ચાલવાનું શરૂઆત કરો. 4ઠી લાદીએ ફરીથી ડાબી બાજુ વળો અને રસ્તા પર 4ઠી લાદીનો ખૂણો તૂટેલો મળશે. જમીન પર પડેલા એક બેટ અને બોલ જોઈ શકશો. તેને ઊંચકો નહીં, માત્ર તેના પર વર્તુળ દોરો. આગળ વધો, જમણી બાજુ વળો. આ ટોટલી પ્રવૃત્તિઓ તમારે જે છે આમાં નેક્સ્ટ આપેલો જે ચિત્ર આપણે દેખાય છે એમાં દોરવાની છે.